નમસ્કાર નોબત ન્યૂઝ ફ્લેશમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પાંચ ડિસેમ્બર બે હજાર બાવીસ જોઈએ આજના મુખ્ય સમાચાર આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કામાં ચૌદ જિલ્લાની ત્રાણું બેઠકો પર મતદાન યોજાયું હતું સાંજે પાંચ કલાક સુધીમાં અઠ્ઠાવન પોઈન્ટ એસી ટકા મતદાન થયું હતું સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં પાસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં ત્રેપન પોઈન્ટ સત્તાવન ટકા સાથે સરેરાશ મતદાન થયું હોવાની માહિતી છે અંતિમ આંકડાઓમાં બે થી પાંચ ટકાનો ફેરફાર શક્ય છે આ સાથે જ વિવિધ એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને એકસો દસથી થી એકસો ત્રીસ સીટો મળવાનું અનુમાન સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવશે તેવી સંભાવનાઓ લગભગ તમામ એક્ઝિટ પોલમાં દર્શાવાઈ છે જ્યારે કોંગ્રેસને ચાલીસ થી પચાસ બેઠકો અને આમ આદમી પાર્ટીને બેઠકો મળતી હોવાનું ચિત્ર તમામ એક્ઝિટ પોલમાં રહ્યું છે છોટીકાશી કહેવાતા જામનગરમાં એક મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે શહેરના રણજીત સાગર રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં શ્રી સૂર્યમુખી હનુમાનના મંદિરમાં ગત રાત્રે અધર્મીઓએ મૂર્તિઓને ક્ષતિ પહોંચાડી દાન પેટી પણ તોડી નાખી હતી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી બની રહેલા ઓવરબ્રિજને કારણે ડાયવર્ઝનને લીધે સુભાષ બ્રિજ પાસે નાગનાથ ગેટ સર્કલ નજીક ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી અને વિકાળ બની છે આજે એસપી પ્રેમસુખ ડેલુએ જાતે અહીં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આવી પહોંચ્યા હતા જામનગરમાં લાલખાણ વિસ્તારમાં અશરફભાઈ ખફીના મકાન પાસે એક કારમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી છરી અને મૂઠ જેવા હથિયારો પણ કબજે કરી ને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી તોડફોડ કરનારાઓની શોધખોળ આરંભી છે ઓગણસી જામનગર દક્ષિણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની રાજસ્થાનથી ગુજરાત એટીએસે અટકાયત કરી હોવાના અહેવાલથી ચૂંટણીના પરિણામો પહેલા જ રાજકીય ખળભળાટ થયો છે જામનગરના ભાવિન સતવારા નામના શખ્સે આર્ટિફિશિયલ ફૂલોના ડેકોરેશન કામ સહિતના ત્રણ લાખથી વધુની રકમની ઉઘરાણી બાકી હોવાના આરોપ સાથે વિશાલ ત્યાગી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા એટીએસએ રાજસ્થાન જઈ વિશાલની અટકાયત કરી હતી ત્યાર પછી વિશાલને જામનગર એસઓજીને હવાલે કરવામાં આવતા તેનો કોરોના ટેસ્ટ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી પોલીસે વિશાલ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ તેની ધરપકડ સુધી મીડિયા સમક્ષ જાહેર કરી ન હોવાથી સમગ્ર ઘટનાક્રમ આશ્ચર્યજનક અને ચર્ચિત બન્યો છે દરમિયાન વિશાલ ત્યાગીનો છુટકારો થયા હોવાના અહેવાલ સાથે જ મુક્ત થયા પછી તેમનો એક વિડીયો સંદેશ પણ સામે આવ્યો છે ભારત દેશ મેં સભી દેશવાસીઓ નમસ્કાર ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય પિછલે ચોવીસ ઘંટો મેં જો અભિયાન ચલાયા જા રહ્યા પૂરે હિન્દુસ્તાન કે અંદર કે આમ આદમી પાર્ટી કે ઉમેદવાર વિશાલ ત્યાગી કો ड्रग्स केस के अंदर डिटेन किया गया राजस्थान से जब हम लोग पूरे परिवार के साथ दर्शन करने गए हुए थे खाटू श्याम जी के और बालासर बालाजी हनुमान के सालासर बालाजी हनुमान जी के दर्शन करने गए हुए थे तब रास्ते से मुझे डिटेन किया गया और गुजरात ए के लोग मुझे डिटेन करने आए थे फोर्स के लोग और मैंने जब उनसे पूछा मेरा गुना क्या है तो उन्हें भी गुना नहीं पता था कि गुना है क्या दूसरा मैं ये कहना चाहता हूँ कि जो 24 घंटों में पूरे हिंदुस्तान के अंदर सभी मीडिया सभी न्यूज़ में जो फैलाया गया है कि विशाल त्यागी को ड्रग्स केस में डिटेन किया गया है मैं एक बार वो क्लियर करना चाहता हूँ कि जामनगर के एक डेकोरेशन के काम करने वाले भाविन भाई नकुम जिनको पिछले चौबीस छत्तीस घंटों में बहुत ज़्यादा प्रेशराइज करके रात को साढ़े बजे उठा के जबरदस्ती एफ कराई गई इस बात का हमारे पास सबूत भी है और उनसे ये कहा गया कि अगर आप एफ नहीं करते हैं तो आपके ऊपर एफ होगी और अलग अलग तरह के केसों में मुझे फंसाने की कोशिश की जा रही है पिछले 24 घंटों से मैं यही पूछना चाहता हूं हिंदुस्तान की जनता से और भ्रष्ट भाजपा सरकार से कि अगर मुझ पर ड्रग्स के केस हैं अगर मुझे ड्रग्स के केस में डिटेन किया गया तो विदाउट बेल मुझे आज कैसे रिलीज किया गया आज कोर्ट में जज साहब के सामने जब दलील रखी गई हमारे वकील साहब की तरफ से तो मुझे बिना बेल के रिलीज किया गया मैं इतना ही कहना चाहता हूँ सत्य को आप परेशान कर सकते हैं पराजित नहीं कर सकते हम सभी केजरीवाल साहब के अनुयायी हैं उनके फॉलोअर्स हैं उनके कार्यकर्ता हैं उनके परिवार के हिस्सा हैं तो हमें आप परेशान कीजिए आप पराजित नहीं कर सकते गुजरात में हम सरकार बनाने जा रहे हैं जय 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 हिंद हिंद जै भारत साथियो भारत साथियों माता की वंदे मातरम जयते एक सीधे साधे व्यक्ति फोर्स परिवार को इतनी बुरी तरह से परेशान किया जाता है जिसका एक साल का बच्चा और दूसरा भी एक साल का दो बच्चा उसकी पत्नी निर्दोष माँ बाप और परेश परिवार को इतना बुरी तरीके से परेशान किया गया है कि जिसका जो अधिकार नहीं था वो आके परेशान कर रहा है जिसका प्रोटोकॉल नहीं है वो प्रोटोकॉल का भंग कर रहा है ऊपर से इतना प्रेशर भारत के सफल मुख्यमंत्री माननीय श्री अरविंद केजरीवाल जी मनीष सिसोदिया जी पंजाब के सफल मुख्यमंत्री भगवत मान जी आप इस बात की नन लीजिए कि आम आदमी पार्टी के योद्धाओं को किस तरह से परेशान किया जा रहा है किस तरह से उनके ऊपर ظلم और अत्याचार किया जा रहा है ये सिर्फ गुजरात नहीं पूरा भारत जाने ભારત પાકિસ્તાન યુદ્ધમાં ચાર ડિસેમ્બરે કરાચી બંદરને તબાહ કરીને ઇન્ડિયન નેવીએ ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો જેને પગલે ચાર ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે જામનગરના વાલસુરા નેવી મથકે નેવી ડેની ઉજવણી નિમિત્તે બિટિંગ રિટ્રીટ અને સૂર્યાસ્ત સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા હતા નેવીના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જવાનોએ દિલધડક કરતબો રજૂ કરી શૌર્યનું પ્રદર્શન કર્યું હતું